નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં લીલાધર વાઘેલાએ પોતાના નિવેદનથી લાવી દીધો છે રાજકારણમાં ગરમાવો, અને સમાજ વિદ્યા ભવનમાં પ્રોફેસર વિજય યાદવ પર તેની વિદ્યાર્થિનીએ લગાવ્યા ગંભીર આરોપ. ભારતમાં 2019ની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ બનાવટી ગઠબંધન ઊભું કરવા માટે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને અધિકૃત કરવામાં આવ્યા છે, અને દેશના મોટા રાજ્યોમાં કેરળ શ્રેષ્ઠ સંચાલિત રાજ્ય છે. અમેરિકામાં ઈયુ દ્વારા જો કોઈ સોદો થતો નથી તો સરકાર એક્ઝિટ ફી ચૂકવી શકતી નથી, અને લેબર પાર્ટીને તેના એન્ટી સેમિટિઝમ અધિકાર માટે નવા આચારસંહિતા કોડ મળશે. અમારી સાથે બની રહો, અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ધારાસભ્યો અને વિધાનસભ્યો પોતાના મનની વાત જાહેરમાં કહેવા લાગ્યા છે. એવામાં બીજેપીના લીલાધર વાઘેલાએ કહ્યું છે કે હું બનાસકાંઠાનો છું, પરંતુ 2014માં હરિભાઈ ચૌધરીને બચાવવા પાટણથી ચૂંટણી લડી હતી અને તેથી હવે હરિભાઈ બેઠક ખાલી કરે. તેમના આવા વલણથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા સમાજ વિદ્યા ભવનમાં પ્રોફેસર વિજય યાદવની ઉદ્ધતાએ ઉજાગર થઈ છે. તેમના માર્ગદર્શન હેઠળ ભણતી વિદ્યાર્થિનીએ પ્રોફેસર પર ગંભીર આરોપો મૂક્યા છે. તેણે જણાવ્યું કે પ્રોફેસર તેની પાસે ઘરના નાના મોટા કામ, રસોઈ અને તેમના બાળકોની શાળાએ મૂકવા જવા સહિતના કામો કરાવે છે. સાથે જ ભણાવવા માટે પ્રોફેસરે 50,000 રૂપિયા પણ માંગ્યા હતા. રાજ્ય ભલે વિકાસની હરણફાળ ભળી રહ્યું હોય, પરંતુ આણંદમાં એક ચોંકાવનારી બાબત ઉજાગર થઈ છે, જ્યાં વર્ષો પહેલા એક ટીબી માટેની હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. આ ઇમારત એટલી તો જર્જરિત થઈ ગઈ છે કે અહીં આવતા કર્મચારીઓ માથે હેલ્મેટ પહેરીને ફરજ બજાવે છે. તેમના માથે સતત ભય તોળાઈ રહ્યું છે. અમદાવાદના મોટાભાગના મોલ, મલ્ટીપ્લેક્સીસ અને કમર્શિયલ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ માટે ફી વસૂલવામાં આવતી હતી, જેને ધ્યાનમાં રાખી ડિવિઝન ટ્રાફિક પોલીસે નોટિસ ફટકારી અને ગણતરીના કલાકોમાં જ પાર્કિંગ ફ્રી કરી દીધી. નોંધનીય છે કે હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ ટ્રાફિકને કાબૂમાં લેવા માટે ખડેખમે ઊભી રહી છે. ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને ઓરી રૂબેલાના વેક્સિનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. એવામાં અરવલ્લી જિલ્લાના ઇન્દ્રપુર ગામમાં વિદ્યાર્થીઓને આ વેક્સિનેશન આપવામાં આવ્યું, જેમાં ધોરણ 2માં અભ્યાસ કરતો બાળક મોતને ભેટ્યો છે. મૃતકના પરિજનોનો દાવો છે કે રસી બાદ જ બાળકની તબિયત લથડી ગઈ હતી. સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ કિન નદીમાં પણ પાણીની આવક વધી છે. લવ જેહાદના વિરોધમાં મણિનગર વિસ્તારમાં સંઘની ભાગીની સંસ્થા હિન્દુ જાગરણ મંચે એક મૌન રેલી કાઢી, જેમાં અંદાજે 500થી વધુ લોકો જોડાયા. વિવિધ બેનરો સાથે બાળકોને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા. મૌન રેલી બાદ પોલીસને પણ આવેદન આપવામાં આવ્યું. ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે પૂર પીડિતોને સ્થળાંતરિત કરવામાં આવ્યા. વરસાદ ઓછો થયા બાદ અસરગ્રસ્તો તેમના રહેણાંકમાં પાછા ફર્યા. હજુ માર્ગો પર પાણી છે. આ પાણી ઉતર્યા બાદ માર્ગો ચાલુ કરવામાં આવશે. લોકોને ફૂડ પેકેટ્સ આપવામાં આવ્યા છે. રાજકોટમાં વધતી ચોરી અને લૂંટ સામાન્ય બની ગઈ છે. યુનિવર્સિટી રોડ પર એક બાઇક સવાર યુવાનની આંખમાં મરચાની ભૂકી નાખીને 2.5 લાખની લૂંટ ચલાવવામાં આવી. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા, પરંતુ થોડી વારમાં જાણ થઈ કે આ એક મોક ડ્રિલ હતી, જેથી લોકોને સાવધ રહેવાનો પણ સંદેશ આપવામાં આવ્યો. સુરતની જય જવાન નાગરિક સમિતિ 26 જુલાઈના રોજ કારગિલ સંઘર્ષ દિવસ તરીકે ઉજવશે અને 11 શહીદ જવાનોના પરિવારોને સન્માનિત કરીને 2 લાખ રૂપિયાનો ચેક એનાયત કરશે. 1999થી શરૂ કરવામાં આવેલી આ સમિતિ દ્વારા 221 શહીદ જવાનોના પરિવારોને મદદ કરવામાં આવી. અમારી સાથે બની રહો, અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. વિસ્તૃત કોંગ્રેસે કાર્યકારી સમિતિએ પક્ષના પ્રમુખ રાહુલ ગાંધીને 2019ની લોકસભાની ચૂંટણી માટે સમાન વિચારધારાવાળા પક્ષો સાથે ભાજપ વિરોધી ગઠબંધન બનાવવાની સત્તા આપી છે. ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના આધારનો વિસ્તાર કરવો એ સૌથી મુશ્કેલ પડકાર હશે. પબ્લિક અફેર્સ ઇન્ડેક્સ 2018 મુજબ કેરળ દેશમાં શ્રેષ્ઠ શાસિત રાજ્ય છે. તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને ગુજરાતે સારા ગવર્નન્સને પ્રદાન કરતા ટોચના 5 રાજ્યોમાં કેરળનું અનુકરણ કર્યું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહાર આ અહેવાલમાં સૌથી નીચો ક્રમ ધરાવે છે. કેન્દ્ર મોબ લિંચિંગને દંડના ગુના તરીકેની વ્યાખ્યા આપવા માટે ભારતીય દંડ સહિતના સુધારો લાવવાની સંભાવના વિચારી રહી છે. દેશભરમાં લિંચિંગ અને ટોળાની હિંસાના કેટલાક કેસો નોંધાયા છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં એક તાલીમાર્થી કોન્સ્ટેબલના અપહરણ અને હત્યાના મામલામાં સલામતી દળો સાથેના એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદી હાજરી વિશેના ઇનપુટ મળ્યા પછી લશ્કર અને CRPFએ આ વિસ્તારમાં એક ઘેરો બનાવીને શોધ કામગીરી શરૂ કરી હતી.
સુપ્રીમ કોર્ટે એઆઈઆઈએમએસને શાળામાં જતા બાળકો સહિત સમાજમાં ડ્રગનો દુરુપયોગ કરવાના વધતા ભયને અંકુશમાં રાખવા માટે રાષ્ટ્રીય એક્શન પ્લાન તૈયાર કરવા જણાવ્યું છે. બેન્ચે જણાવ્યું હતું કે નીતિ ઘડવામાં કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં. ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવો દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે લઘુમતી સમુદાયમાં ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકની પ્રથાને ફોજદારી બનાવવાનો નિર્ણય કર્યા પછી મુસ્લિમો વચ્ચે શાસક ભાજપનો ટેપો વધ્યો છે. તેમણે કહ્યું હતું કે સમુદાયમાંથી ફક્ત ઉગ્રવાદીઓ હવે ભાજપ વિરુદ્ધ છે. અમરનાથની યાત્રા કરવા માટે 1561 યાત્રાળુઓનો એક જથ્થો કાશ્મીર ખીણ પ્રદેશના જમ્મુથી રવાના થયો છે. 60 દિવસની વાર્ષિક અમરનાથ યાત્રા જે 28 જૂને શરૂ થઈ હતી તે છેલ્લા 25 દિવસથી સહેલાઈથી ચાલી રહી છે. સાથે 2,30,000થી વધુ યાત્રાળુઓએ આ પવિત્ર યાત્રા કરી હતી. ભારતના લક્ષ્ય સેનને જકાર્તામાં બેડમિન્ટન એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં પુરુષ સિંગલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. લક્ષ્ય ગૌતમ ઠક્કર અને પીવી સિંધુ પછી ત્રીજો ભારતીય છે જેને એશિયા જુનિયર ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક પટકાવ્યો છે. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રવિવારે ભારતની ટેબલ ટેનિસ સ્ટાર મણિકા બત્રા અને અન્ય 6 ટોચના ખેલાડીઓ ફસાઈ ગયા હતા. ફ્લાઇટમાં જરૂરથી વધારે બુકિંગના કારણે આંતરરાષ્ટ્રીય વિમાનવાહક જહાજ એર ઇન્ડિયા દ્વારા મેલબોર્નની ફ્લાઇટ પરના બોર્ડિંગને નકારી કાઢવામાં આવ્યા હતા. ભારતીય સુકાની વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઇંગ્લેન્ડમાં છે અને તેમનું સોશિયલ મીડિયા હેન્ડલ એ સાબિત કરે છે કે બંને તારાઓ તેમના મોટાભાગનો સમય સાથે માણી રહ્યા છે. કોહલીએ તાજેતરમાં પત્ની અનુષ્કા સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સેલ્ફી શેર કરી. અમારી સાથે બની રહો, અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. ન્યૂ બ્રેક્સિટ સેક્રેટરી ડોમિનિક રાબે એવું સૂચન કર્યું છે કે બ્રિટન તેના 39 અબજ પાઉન્ડના છૂટાછેડા બિલનું ચૂકવણી ન કરી શકે જો યુરોપિયન યુનિયન કોઈ સાથે વેપાર સમજૂતી ન થાય. રાબે એવો દાવો કર્યો હતો કે યુકેમાં એક્ઝિટ ચૂકવણી અને યુરોપિયન સંઘ સાથેના નવા સંબંધો બનાવવાની તેમની ક્ષમતાને આધારે તેની શરત હોવી જોઈએ. શેડો કેબિનેટ મંત્રી રેબિકા લોંગ બેઇલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લેબર એન્ટીસેમિટિઝમ અધિકાર પર તેના નવા આચારસંહિતા કોડ પ્રાપ્ત કરશે અને યહૂદી સમુદાયમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે. તેમણે ઉમેર્યું હતું કે લઘુમતીઓના કાર્યોને કારણે પક્ષ અત્યંત અંધકારમય સ્થિતિમાં છે અને મોટાભાગના નેતાઓને તેની સાથે વ્યવહારમાં નિષ્ફળતા કારણે છે. યુકે અને આયર્લેન્ડના 170થી વધુ રાજકારણીઓએ બ્રિટિશ સરકારને ઉત્તરીય આયર્લેન્ડના ગર્ભપાત કાયદામાં સુધારા માટે વિનંતી કરવા પત્ર પર હસ્તાક્ષર કર્યા છે. ઉત્તરી આયર્લેન્ડ યુકેનો એકમાત્ર ભાગ છે જ્યાં ગર્ભપાત ગેરકાયદેસર છે, સિવાય કે સ્ત્રીના સ્વાસ્થ્ય માટે કોઈ ગંભીર જોખમ રહેલું નથી. પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામ્ય બાબતોની સમિતિએ ભલામણ કરી છે કે પ્રત્યક્ષ ફરના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઈએ. કેસની તપાસ કરતી વખતે કમિટીએ દ્વારા ભલામણ કરવામાં આવી હતી જેમાં કેટલાક વાસ્તવિક ફરને ખોટી રીતે નકલી લેબલ લગાવેલા મળ્યા હતા. મેટ પોલીસની અંદર ગંભીર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપોની તપાસ કરવા માટે પોલીસ વ્યવસ્થાની સ્વતંત્ર કચેરી સુયોજિત છે. 3 અધિકારીઓ પર ગંભીર ગેરવર્તણૂકની નોટિસ આપવામાં આવી છે જ્યારે અન્ય ઘણા અધિકારીઓનું મૂલ્યાંકન થઈ રહ્યું છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે વેલ્સમાં કાઉન્સિલના કાર્યકરોએ છેલ્લા 4 વર્ષમાં લગભગ 6,500 વખત હુમલો કર્યો છે, જેમાં એકની હત્યા કરવામાં આવી અને એકને કાર દ્વારા ઉડાવી દેવામાં આવ્યો છે. કાઉન્સિલ યુનિયનોએ વધુ સલામતીના પગલાઓ લેવા માટે કહ્યું છે. સરકારે સ્પૂફ પોસ્ટરનો ઉપયોગ કરવામાં તેની ભૂલ સ્વીકારી છે, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે જો તેમના બાળકો હડકાયા હોય તો મા બાપે તેમને શૂટ કરવા જોઈએ, જે સરકારી સંદેશાવ્યવહારના ઇતિહાસ પરના ફીચરમાં સિવિલ સેવકો માટેની એક સામયિક છબી પર જોવા મળે છે. વોર્સેસ્ટરમાં હોમ બાર્ગેન્સની દુકાનમાં શંકાસ્પદ એસિડના હુમલામાં 1 3 વર્ષનો છોકરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. 9 ચાલવા શીખતું બાળક હાલમાં તેના હાથ અને ચહેરા પર ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. ટાસ્કમાસ્ટર અને રેડ ડ્વાર્ફ ટીવી સિરીઝના ચાહકોએ 10 UK ટીવી ચેનલો પૈકીની એક વર્જિત મીડિયા દ્વારા ફીના વિવાદના પગલે તેને બંધ કરવાને લીધે નિરાશા વ્યક્ત કરી છે. કેબલ કંપનીઓનો ઉપયોગ કરતા લગભગ 4 લાખ પરિવારો કોમેડી શો અથવા ગોલ્ડ જેવી ચેનલ્સ જોઈ શકતા નથી. રાજકુમાર જ્યોર્જના નવા સત્તાવાર ચિત્રને રજૂ કરવામાં આવ્યો કારણ કે તે તેનો 5મો જન્મદિવસ ઉજવે છે. તેઓ ડ્યુક અને ડચેસ ઓફ કેમ્બ્રિજ અને રાણીના પોત્રના સૌથી મોટા બાળક. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી પર જોડાઈ રહેજો કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર્સ સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેઇલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Kangana Ranaut and Hrithik Roshan will clash once again, this time at the box office. The actresses Mani Karnika, the Queen of Jhansi, has been locked for release on January 25, 2019, when Hrithik's Super 30 will also release. The two actors were involved in a row which began after Kangana hinted at Hrithik being her ex-boyfriend. What followed was an exchange of legal complaints and mudslinging.
Now, their films are set to clash on the Republic Day 2019 weekend. Zee Studios and producer Kamal Jain on Saturday announced the release date of their magnum opus Manikarnika, The Queen of Jhansi, in which Kangana will bring alive the extraordinary tale of strength and valor that inspired Indians across generations. The film is directed by Krish. Hrithik's Super 30, meanwhile, will see him take on the role of real-life mathematics wizard Anand Kumar, who teaches 30 meritorious and talented candidates each year from economically backward sections for the entrance examination for the Indian Institute of Technology. The actor has been upbeat about playing a man from Bihar and flaunts a simpleton look for the movie. It is backed by Reliance Entertainment and Phantom Films and directed by Vikas Behl. Late actress Sridevi's daughter Janhvi Kapoor forayed into Bollywood with Dharma Productions' Dharak that released on Friday. And with her debut movie, she beats Karan's daughter Alia Bhatt. Actress Alia Bhatt considers filmmaker Karan Johar her mentor come father figure. Had commenced her Bollywood journey too with Johar's Student of the Year. However, now Janhvi left behind Alia as her film Dharak's opening day collection turned out to be Rs. 8.71 crore, while Student of the Year had collected Rs. 8 crore back then. Trade analyst Tarun Adarsh's tweet reads, "Dharak takes a heroic start. Rarely does a film starring absolute newcomers open so well. Day 1 is higher than Student of the Year 8 crores. Friday 8.71 crore Indian business." Well, not just that, it is also said that Dharak has secured a place in the list of highest openers of 2018, sitting on the 8th spot, pushing Alia Bhatt's Razi. Dharak, however, is an adaptation to Sairat. Let's see what will be its lifetime collections.